भरूच एलसीबी पुलिसे अंकलेश्वर भरूच वच्चे आवेल मांडवा टोल टैक्स नजीक थी बातमीना आधारे दारू भरेल ट्रक झड़पी पाड्यो हतो। पुलिसे 19 लाख उपरांतना दारूना जत्था साथे 10 लाख रूपियानी ट्रक कब्जे करी लाखों रूपियानो दारू झड़पी पाड्यो छे। जो कि स्थानिक स्वराज्यनी चूंटणी पूर्व लाखों रूपियानो दारू झड़पाता अनेको चर्चाओ वहती थई छे। पुलिसे फरार बुटलेगरने झड़पी पाडवा माटेना चक्रो गतिमान कर्या छे। जो कि पुलिस तपासमां गाड़ीमांथी लाइसेंस अने बिल्टीना पेपरो मळी आवता पुलिसने तपासमां महदअंशे राहत मळशे। भरूच एलसीबी पुलिसे बातमीना आधारे मुलड टोल टैक्स नजीकथी विदेशी दारू भरेल ट्रक झड़पी पाड़ी 29 लाख उपरांतनो मुद्दा माल कब्जे कर्यो छे। अंकलेश्वर शहर पुलिस मथके फरियाद नोंधाता पुलिसे फरार ट्रक चालक अने बुटलेगरोने झड़पी पाडवा माटे चक्रो गतिमान कर्या छे। जो कि पुलिस ने तपास दरमियान ट्रक माथी लाइसेंस अने बिल्टी मळी आवता पुलिस नी तपास मां महद अंशे राहत मळशे। स्थानिक स्वराज्यनी चूंटणी नजीक आवता बुटलेगरो पण हवे सक्रिय थई रह्या छे। भरूच जिल्लामां स्थानिक स्वराज्यनी चूंटणीओमां शराब कबाबनी महेफिल चालती होवाना गंभीर आक्षेपबाजी पण थई रही छे। ત્યારે સક્રિય થયેલા બુટલેગરો પોતાના ક્લાયન્ટને દારૂ પહોંચાડવા અને દારૂને સ્ટોક કરવા માટે બહાર ગામથી દારૂ મંગાવી રહ્યા છે। તો બીજી તરફ ભરૂચ એલસીબી પોલીસનો કાફલો પણ આવી દારૂની હેરાફેરીને અટકાવવા માટે પેટ્રોલિંગમાં હતી, ત્યારે બાતમીવાળી ટ્રક કે જેનો આરટીઓ રજીસ્ટ્રેશન નંબર RJ31GA5107 માંડવા ટોલટેક્સ નજીક ભરૂચ જતા માર્ગ ઉપર આવતા તેને રોકી અને તેની તલાશી લેતા તેમાંથી 4 વિવિધ બ્રાન્ડની દારૂની બોટલોના 302 બોક્સ મળી આવ્યા હતા, જેને એલસીબી પોલીસે અંકલેશ્વર શહેર પોલીસ મથકે લાવીને ગણતરી કરતા 19 લાખ ઉપરાંતનો વિદેશી દારૂનો જથ્થો મળી આવ્યો હતો। ત્યારબાદ પોલીસે લાખો રૂપિયાના દારૂના જથ્થા સાથે 10 લાખની ટ્રક સહિત અન્ય મુદ્દામાલ મળી 29,87,200 રૂપિયાનો મુદ્દામાલ કબજે કર્યો હતો। પોલીસની રેડ દરમિયાન ટ્રક ચાલક ભાગી છૂટવામાં સફળ રહ્યો હતો। જો કે પોલીસની ગાડીની તપાસ દરમિયાન એક લાયસન્સની કલર ચેરોક્સ મળી આવી હતી, જેમાં લાયસન્સ ધારકનું નામ ગુરમીત સિંઘ બચ્ચન સિંઘ રહે શાલેમ ગ્રહ હનુમાન ગ્રહનો હોવાનું જણાવેલ છે। સાથે જ બીકાનેર રાજસ્થાન આરટીઓની બિલ્ટીના પેપરો મળી આવતા હવે પોલીસને ટ્રક ડ્રાઈવર, ટ્રક માલિક અને ટ્રકમાં દારૂ મંગાવનાર બુટલેગર તેમજ મોકલનાર બુટલેગરના નામ સપાટી પર લાવવામાં પોલીસને મહદ અંશે રાહત મળશે। વધુ તપાસ અંકલેશ્વર શહેર પોલીસ ચલાવી રહી છે।